Durer Patch, Lisa Young Lady, Vidyati Valdeno, Angreji Man Apre, Unit 2, ML, Title Che, What is in this unit? Aa ekamma shu che? Ena vishe apre Activity 1, Pan number 24 upar main tamne samjavyu, ek kavya hatu, poem hatu. કાવ્ય મેં તમને વાંચીને સમજાવ્યું. હવે એક્ટિવિટી ટુ છે, એમાં છે ચિત્ર આપ્યા છે, ઘણા બધા ચિત્ર છે. એક એક ચિત્ર વારંવાર રિપીટ થયેલું છે. દાખલા તરીકે ફ્લાવર્સ, તો ફ્લાવર એક જગ્યાએ નથી, અનેક જગ્યાએ છે. ચિત્ર આખા પેજ ઉપર છે. હવે ધારો કે ફ્લાવર્સ છે, તો ફ્લાવર્સ કેટલા છે એ આ ચિત્રમાંથી શોધી અને આપણે લખવાના છે. મેં અહીંયા ચિત્રમાંથી શોધી અને કેટલા ફ્લાવર્સ છે, એપલ કેટલા છે, પાસ કેટલી, બધું જ અહીંયા પર શોધીને લખેલું છે. હવે કઈ કઈ વસ્તુ છે, તો કે ફ્લાવર્સ, એપલ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ, બનાનાસ, આટલી વસ્તુ છે. એ વસ્તુઓ આપણે શોધવાની છે, એટલે મીન્સ કે એની ગણતરી કરવાની છે અને એ કેટલી છે એ લખવાનું છે. હવે અહીં આગળ જે તમને ક્રમ આપ્યો છે, એટલે કે ફ્લાવર્સ, એપલ, કાર્સ, એ સ્પેલિંગ હું લખીશ, એની સાથે કેટલા છે એ હું લખીશ, બરાબર. તો પહેલું છે એમાં ફ્લાવર્સ છે. હવે ફ્લાવર્સ ની મેં ગણતરી કરી છે, તો કેટલા ફ્લાવર્સ છે એમાં? 5, બરાબર. મેં શોધ્યા છે, ગણ્યા છે. તમારે ભલે અહીંયા સમજાવ્યું, પણ તમારે આમાંથી ફ્લાવર્સ શોધી અને લખવાના કે કેટલા થાય છે. જો ફ્લાવર્સ આપણે જોઈશું તો 1, 2, 3, 4 અને 5, એમ 5 લખ્યું. બીજું છે એમાં છે એપલ્સ, એકથી વધારે વસ્તુ છે, પાછળ એસ પ્રત્યય આવે છે, બહુ વધી. એપલ્સ છે, કેટલા એપલ્સ છે? જો એક એટલે 1, 2, 3, 4 એપલ્સ આવ્યા. મેં લખ્યું 4. ત્રીજી વસ્તુ છે કાર્સ, કેટલી કાર છે? 1, 2, 3, 4, 5 અહીં મેં 5 લખ્યું છે. પછી બસ, બસીસ, ગણી સુધે પણ, બરાબર. 1, 2, 3 થઈ, 3 પછી આવશે કેમલ્સ, જુઓ ઊંટ 1, 2, 3, 4 બરાબર. 1, 2, 3, 4 5, 1, 2, 3, 4, 5 કેટલા થયા કેમલ્સ? 5. એના પછી આવે છે રેબિટ્સ, સસલા, જુઓ 1, 2, 3, 4, 5, 6 થયું 6 અહીં. રેબિટ પછી છે ફ્રોગ્સ, કેટલા છે ફ્રોગ્સ? 1, 2 ઉપરથી લઈએ એટલે ખ્યાલ આવે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને લાસ્ટમાં શું છે? બનાનાસ. કેટલા છે બનાનાસ?
દેખાડી વચ્ચે 1 2 3 4 5 6 7 8. થેન્ક યુ. એક્ટિવિટી 2 પાન નંબર 25 ચિત્ર ની ગણતરી આપી છે, ચિત્રો શોધવાના અને લખવાના. હવે દરેક મે તમારી સમક્ષ ગણતરી કરી અને અહીં લખ્યું છે, છતાં તમારે ઘરે જાતે ગણતરી કરવાની કઈ વસ્તુ કેટલી છે. હવે ફ્લાવર્સ એટલે ફૂલ, બહુવચન. એપલ્સ એટલે સફરજન, એકથી વધારે. કાર્સ એટલે ગાડી, એકથી વધારે છે એટલે એસ કરતી. બસીસ બસ, એકથી વધારે છે. કેમલ્સ ઊંટ. ગુજરાતી સમજાવું તમને એટલે ખ્યાલ આવે શબ્દનો. રેબિટ્સ કસલા. ફ્રોગ્સ દેવતા. બનાનાસ કેળા. આ દરેકની ગણતરી અહીંયા ગણ કરી અને મેં તમને સમજાવ્યું અને બોર્ડ ઉપર લખ્યું. પાઠ નંબર 26 આવશે. 26 ઉપર આપણે જોઈશું તો આજે આપણે જુદા જુદા જુદી જુદી વસ્તુઓ જોઈ, વસ્તુની ગણતરી કરી, એના અનુસંધાન આપણને એક્ટિવિટી 2 પાન નંબર 26 અને એક્ટિવિટી 2 માં બી છે. એમાં શું કહે છે, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો, બોલો અને લખો. હવે વાક્ય છે એમાં કેવા વાક્ય કે જે વસ્તુની મેં ગણતરી તમારી સમક્ષ કરી, વસ્તુ કેટલી છે એ લખી, એ જ વસ્તુ પ્રમાણે આપણે ચિત્ર પ્રમાણે, ચિત્રમાં જે વસ્તુ છે એ વસ્તુ પ્રમાણે વાક્ય બનાવવાના છે અને જે ઉદાહરણ આપ્યું છે એ વાક્ય એ જ પ્રમાણે બનાવવા, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવા. ઉદાહરણમાં શું છે પહેલું તો કે there are 5 cars in the pictures, બરાબર. આ ચિત્રમાં 5 ગાડીઓ છે. એ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું. પહેલું વાક્ય પૂરું, કેટલા વાક્ય, 7 બનાવ. there are 5 flowers in the picture. પિક્ચર એટલે ચિત્ર, ચિત્રમાં 5 ફૂલો છે. બીજું વાક્ય છે there are 4 apples in the picture. હવે એક વસ્તુ સમજો, આમાં જુદા જુદા પ્રાણીના નામ જોયા, વસ્તુના નામ જોયા, બરાબર, ફ્રૂટના નામ જોયા, આ બધું જ આપણે જોયું અને સમજ્યું. તે ઉપરાંત શું જોયું, ગણતરી શીખ્યા, અંકોની ગણતરી 1 2 3 4 5 અંકો એના સ્પેલિંગ જોયા, એ પણ અહીંયાની સાથે સાથે આપણે શીખ્યા, બરાબર. હવે ત્રીજું વાક્ય હું બતાવીશ. Buses in the picture. Top one, there are 5 animals in the pictures. Sorry, not picture. આ રીતે વાક્ય, હવે પાંચમું છઠ્ઠું ને સાતમું બનાવીશ. 5 નંબરના વાક્યમાં આવશે there are 6 rabbits સસલા in the picture. ચિત્રમાં 6 સસલા છે. વાક્ય નંબર આવશે 6.
एफर्मेशन बनाने चाहिए तो देर आर नाइन फ्रॉग्स फ्रॉग्स इन द पिक्चर सातवां वाक्य सूचे देर आर एट बनानास इन द पिक्चर वस्तु एक बे त्रण चार पांच छ सात आठ कुल आठ वस्तु आठ वस्तु नाम अगर जे हता एक प्रमाण आप दरेक वाक्य बनाया सात वाक्य मैं बॉल ऊपर बनाया उदाहरण एक वाक्य है साथ आठ वाक्य कुल बने अभी अहीं आगळ आपणे शुं जोयुं के जुदा जुदा फळना नाम पण आपणे अहीं आगळ जोया बराबर हवे एमां आपणे जोई शकीए छीए के ए फळ छे पछी प्राणी छे वस्तु छे फ्लावर्स फूलना नाम छे ए आपणे अहीं आगळ समजा हवे आ ज प्रमाणे आपणे आवा केटली वस्तु छे वस्तु द्वारा કેટલીક વાક્ય બનાવી અને આવી ગેમ પણ આપણે રમી શકીએ છીએ એકબીજા સાથે અભી પેન હોય આપણી પાસે બરાબર તો પેન હોય તો એ બનાવીએ ધ પેન ઇઝ ઇન ધ બોક્સ એ પ્રેક્ટિકલ વર્ક કરીને બનાવી શકીએ પછી ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ કંપાસ બોક્સ આપણી પાસે હોય તો એને ટેબલ ઉપર મૂકી અથવા ત્યાં મૂકેલો હોય તો એનું પણ વાક્ય આ પ્રમાણે બનાવી શકીએ છીએ ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ પછી પેન્સિલ હોય તો પેન્સિલનું પણ વાક્ય આ પ્રમાણે બને છે ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ કંપાસ બોક્સની બાજુમાં એક પેન્સિલ હોય તો એ વાક્ય પણ બની શકે કે કંપાસ બોક્સ ધ પેન્સિલ ઇઝ નિયર ધ કંપાસ બોક્સ હવે એવી રીતે હું અહીં આ ડસ્ટર અને બે બંને સાથે મૂકું તો એ પણ બનાવી શકું ધેર આર ડસ્ટર આ જ પ્રમાણે ધેર આર ડસ્ટર એન્ડ ચોક ઓન ધ ટેબલ એવી રીતે પણ વાક્ય એટલે આ રીતે જે વાક્ય બનાવ્યા જે વસ્તુ મેં તમને સમજાવી એ જ વસ્તુ અને વાક્ય પ્રમાણે આપણે કેટલાક રમત પણ ઘરે રમી શકીએ આપણા મિત્ર હોય ભાઈ હોય તો એની સાથે રમીએ તો એક પ્રેક્ટિકલ વર્ક આપણા માટે થઈ જાય છે અને એના દ્વારા આપણને વધારે આ યુનિટ છે એ યુનિટનો આપણને ખ્યાલ પણ આવે એટલે આવી કેટલીક વસ્તુ છે દાખલા તરીકે ઘરમાં વેજીટેબલ છે એટલે કે શાક હોય તો એ શાકનું પણ આ રીતે ધારો કે બટાકા તો બટાકા આપણે લઈએ અને એ પ્રમાણે એ જે બનાવવાનું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ કે દેર આર ફોર પોટેટો ઇન ધ ઓન ધ ટેબલ અથવા ઓન ધ ફ્લોર ઓન ધ બાસ્કેટ જુદી જુદી રીતે આવા વાક્યો આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એને કારણે આપણને થોડી પ્રેક્ટિસ થાય વાક્ય બનાવતા પણ આવડે ત્યાર પછી ધારો કે આપણા ઘરે શું છે એપલ છે તો એપલનું વાક્ય પણ આપણે આ પ્રમાણે બનાવી શકીએ દેર આર ફોર એપલ્સ ઇન ધ પિક્ચર ને બદલે ઘરે શું હોય બાસ્કેટ તો બાસ્કેટમાં એવી રીતે એપલ મૂકી અને વાક્ય બનાવી શકીએ છીએ નાની નાની ગાડીઓ હોય આપણી પાસે નાની ગાડીઓ આપણે રમતા હોય તો એનું પણ વાક્ય બનાવી શકીએ દેર આર બરાબર થ્રી કાર્સ ઇન ધ બાસ્કેટ આપણું જે વસ્તુ મૂકવાનું એટલે રમકડા મૂકવાનું બાસ્કેટ હોય ને એમાં એની ગાડીઓ ગોઠવીએ પણ કાં તો ફ્લોર પર મૂકીએ અને એ પ્રમાણે આપણે એ વાક્ય બનાવી શકીએ હવે આવી રીતે જો તમે ઘરે થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને આ વાક્ય બનાવવાની થોડીક પ્રેક્ટિસ થશે અને તમને વાક્ય પણ બનાવતા આવશે એટલે એને શું એ શું કરી કહેવાય આપણે પ્રેક્ટિકલ વર્ક કર્યું
કહેવાય અને એમાં આપણે જે વસ્તુ આપણા ઘરે હોય એનો પણ એના દ્વારા તમને ખ્યાલ આવશે. હવે આવતીકાલે એક્ટિવિટી 3.1 આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી.